Andy, can you hear me? No, I cannot. I went in the Zoom. આપણે કાલ પેશે જે મોકલાવ્યું છે ને એનામાં બરાબર છે. હા, તો એમાં હું ગઈ Zoom માં, and I just I am there for a long for more than 5 minutes. Actually 10 મિનિટ થી બધું આવી કરું, પણ નથિંગ ઇઝ, I cannot hear anything. I cannot see anything anymore. અત્યારે તમને સંભળાય છે ને મારો અવાજ? તારો અવાજ સંભળાય છે, યસ, બટ આઈ કાન્ટ સી યુ, આઈ કેન ઓન્લી હિયર યુ. કારણ કે મેં વિડીયો બંધ કર્યો છે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. એટલે હું ટેમ્પલમાં છું અત્યારે, પેલું ભાવના ચાલે છે ને એમાં. ઓ યસ 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 યસ, ઓકે ઓકે. અને પણ આ ભાઈ ખબર નહીં ભદ્રબાહુજી આવ્યા છે કે નહીં લાઈન પર, કારણ કે હજી નથી આવ્યા, હજી 2-3 જણ જ છે આપણે. ઓકે ઓકે, હજી તો આપણે 8:30 ચાલુ થાય છે એ હિસાબે, 8:30 ચાલુ થાય છે એ હિસાબે. ભદ્રભાઈ જો આવી ગયા. ઓકે ઓકે ઓકે, ધેટ્સ ફાઇન. ઓકે, ઓડિયો ચાલુ નથી થયો હજી એમનો. ઓકે ઓકે, તો વાંધો નહીં, તો પછી કઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ બેટા. ઓકે, થેન્ક યુ. લોગિન આઉટ પાછો, હું પાછો લોગિન. ભલે ભલે ભલે, ઓકે, થેન્ક્સ, બાય બાય. હા, તો આપણે 8:30 ચાલુ કરવાના છે, પણ મેં કીધું કે હું તો તૈયાર થઈને આવી જઉં છું. આ સેટિંગ જોવા માટે જ મેં વેલું ચાલુ કર્યું કે સેટિંગ બરાબર છે. હા હા, પણ આઈ થિંક અવાજ મને બહુ ધીમો આવે છે તમારો, એકદમ કાન પાસે રાખવું પડે છે મને, કઈક પ્રોબ્લેમ લાગે છે. ઓ, વોઇસ માં તો ઓકે. હવે અવાજ કેવો લાગે છે તમને? મેં નજીક લીધું થોડું.
प्रणाम। जय जिनेन्द्र भद्र भाऊ जी। जय जिनेन्द्र। प्रणाम। उड़खान पड़ी आवाज आवे छे बराबर? आवाज आवे छे? हां बराबर। हां ना बराबर छे। फाइन। ओके ओके ओके। हां यस। हां पहला मधु बेने कीधु त्यारे जरा धीमो हतो पण अत्यारे बराबर छे। आवे ओके साहेब। हां सुख સાતમા સાહેબ? હા એકદમ। તમે બધા મજામાં છો ને? ના એકદમ ફાઇન ફાઇન। ભગવાનની મહેરબાની, દાદાની મહેરબાની ને તમારા બધાને શુભાશીષ, શુભેચ્છાઓ।
श्री बाबूजी साहेब जय जिनेन्द्र प्रणाम जय जिनेन्द्र प्रणाम साहेब आप सत्ता में छो બહુ વખત પછી આપને જોયા તો ખુશી થઈ આનંદ થયો ઘણો બધો સમય નીકળી ગયો ને હાજી ઘણો સમય થયો આપણે છેલ્લે 2010 માં મળેલા મને લાગે છે ના એ પછી હું આવેલો 2012 માં જે છે ને પણ એટલે અને ત્યાર પછી હું એકવાર અમદાવાદ આવેલો ને ત્યારે આપને મળવા માટે હું કોબા આવેલો કોબામાં આપને મળેલો અચ્છા હા બરાબર 2014 2015 માં બરાબર હે 14 મને યસ આપ અત્યારે કોબામાં છો ના હું કોબામાં બસ એ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો મારો હસ્તપ્રતનો જે હતો અત્યારે હું આનંદજી કલ્યાણજીની પેઢી સાથે સંકળાયેલો છું એડવાઇઝર રૂપે એટલે ઓફિસર ત્યાં આપણે રતનપુરમાં છે એક બહુ ખુશી થઈ આપની સાથે વાત કરવાની વિરલભાઈ પ્રણામ પ્રણામ જય જિનેન્દ્ર બધાને જય જિનેન્દ્ર પ્રણામ સાહેબજી હા પ્રણામ જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર આપણે મંગળાચરણ પછી કરશું પહેલા તમે ફોર્માલિટીઝ કરો છો ને મધુવાંટી તમે જે રીતે પ્લાન કરી રીતે કરી આપણે મધુવાંટી નો સ્પીકર સ્પીકર બંધ છે એમનું મ્યુટ માં છે યા આઈ કેન સી ઈટ સાહેબજી તમે જે તમે તમે જે કહો તે પ્રમાણે આપણે કરીએ જે રીતે પહેલા મંગળાચરણ તો કરી દીધી આપણે મંગળાચરણ કરી અને પછી બહુ સરસ બહુ સરસ પણ વિરલભાઈ સાહેબ નો પરિચય કરાવવાનો પહેલા છે કે પછી છે નમો સીધા નમો આયરિયાણ નમો ચાયાણ નમો લોએ સર્વ સાહુ એસો પંચણમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસી પરમં હવઈ મંગલમ ઓકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો
અજ્ઞાન નિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચોક્કસ મને ખાલી એક જ મિનિટ લઈશ. અને મધુ આંટી, આઈ જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર કે તમારું સ્પીકર અનમ્યુટ થઈ શકે છે, બીકોઝ જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર તમને તકલીફ નથી નાની. ઓર ભદ્રભાવજી, તમે જો હોશકી નાખી હોય તો યુ કેન અનમ્યુટ મધુ આંટી ઇફ યુ વોન્ટ ટુ. આઈ ડોન્ટ હેવ ધેટ હોશકી રાઈટ નાઉ એન્ટર્ડ. ઓકે ઓકે. I think she is having difficulties, looks like. ચલો હું જ મારો પરિચય આપી દઉં, કશો વાંધો નથી એમાં. અટલાટા સંડે તો મારો પરિચય છે, સવાલ નથી. નવા લોકો સાહેબ, એ પહેલા અમને એક મોકો આપો. હું તમને તો બેઝિકલી પ્રણામ અને જય જયેન્દ્ર બધાને. માય નેમ ઇઝ વિરલ શાહ અને Sangh have given me an opportunity to serve as a president last year and this year. So, ene mate khub khub aabhari chu ene mate. Ane aaje hu tamne badhano welcome karu chu. Bhadrabhav ji, sahib ji, amne badhano saubhagya ke tame amaru invitation swikaryu, amari committee nu invitation swikarine aaje Jain Society of Greater Atlanta ne Ambil ni odi nimitte shrut gnan નો તમે લાભ આપો છો. સો એને માટે ખૂબ ખૂબ આભારી છે, અમે અનુમોદના છે અને થેન્ક યુ. વેલકમ ટુ એન્ટાયર એટલાન્ટા સંઘ એન્ડ હુ એવર ઇઝ જોઈનિંગ ફોર ધીસ એન્ટાયર સિરીઝ ઓફ ચૈત્રી ઓલી આંબિલ લેક્ચર. તો એની સાથે હું મધુ આંટીને અથવા તો આપણા સ્કોલર કમિટીના કોઈ પણ અત્યારે કદાચ બોલી શકતા હોય તો પ્લીઝ. પ્રણામ અને જય જીનેન્દ્ર. ભદ્રબાઉજી, આપ સાતામાં હશો અને ઘણા વર્ષો પછી વર્ચ્યુઅલી આ રીતે મળીએ છે તો ખૂબ ખૂબ આનંદ થાય છે. અને અમારા સંઘ તરફથી આપનું આદરભર્યું વર્ચ્યુઅલી સ્વાગત કરીએ છીએ અને તમારી જીનવાણી અને જ્ઞાનનો લાભ અમને સર્વને મળે એ આશાથી હવે અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ શરૂ કરી શકો છો. થેન્ક યુ. આજે આપણે નવપદની હોળી ઇન્ડિયામાં આજથી પ્રારંભ થાય છે, તમારે ત્યાં આવતીકાલથી પ્રારંભ થશે સવારથી, અત્યારે ત્યાં રાત્રિ છે. આપણે 9 દિવસ દરમિયાન આંબિલની હોળીની આરાધના વિશે અને નવપદ વિશે વાતો કરશું. આજે નવપદનું એક કલેક્ટિવ મહત્વ, હોળીની આરાધનાનું મહત્વ અને આ આરાધના આપણે કઈ રીતે કરીએ તો એ આરાધના આપણી સફળ થાય અને આપણને એ આરાધનાનો સ્પર્શ ભીતરમાં થાય એની થોડીક વાતો આપણે કરશું. એના માટેનું મંગલાચરણ આચાર્ય ભગવંત રત્નશેખર સુરી મહારાજે 14મી શતાબ્દીની અંદર સિરી સિરી વાલ કહા નામનો એક ગ્રંથ લખ્યો છે, જેના આધારે અત્યારે આપણે ત્યાં જેટલી શ્રીપાલ કથાઓ વગેરે છે એના આધારે બનેલી છે. અને સિદ્ધચક્ર મહાપૂજન જે આપણે નવપદની આરાધનાના બેઝ રૂપે આપણે ભણાવતા હોઈએ છીએ, એની રચના કરતા હોઈએ છીએ, એનું આખું વર્ણન એ પણ આ ગ્રંથની અંદર છે. એ ગ્રંથનું મંગલાચરણ એમને જે કર્યું છે એ મંગલાચરણ કરીને આપણે આપણા આજના સ્વાધ્યાયનો પ્રારંભ કરશું. અરિહાઈ નવપયાઈ
જાઈતા હિય કમલમ ચમ્મી શ્રી સિદ્ધ ચકમાપમ મૂતમમ કિં બીજમ પેમી. મને લાગે છે કે આપણા જૈન શાસનમાં ઘણી બધી આરાધનાઓ છે, ઘણા બધા અનુષ્ઠાનો છે, ઘણા બધા પર્વો છે. આપણે એની વિવિધ રૂપે આરાધના કરીએ છીએ. નૌપદની ઓળી, ઓળી એટલે એક પરંપરા, ઓળી એટલે એક સિક્વન્સમાં તમે જે કરો, પંક્તિબદ્ધ રીતે તમે જે કરો એને આપણે ઓળી કહેતા હોઈએ છીએ. એટલે આંબે જે છે એ એક બે ત્રણ ચાર આવી રીતે જે આંબેલ કરવામાં આવે છે અને એની અંદર નવપદની સાથે નવ દિવસને જોડીને આજે એક આરાધનાની પરંપરા આપણે ત્યાં પ્રારંભ થઈ, એને આપણે ઓળી કહીએ છીએ. અને પછી નવપદની આરાધના એમાં હોય છે એટલે નવપદ ઓળી આવો શબ્દ એક પ્રચલિત થયો. આની અંદર જે સિદ્ધ ચક્રની આરાધનાનો કન્સેપ્ટ છે, નવપદ એટલે સિદ્ધ ચક્ર. અલબત્ત નવપદ ત્યારે જયારે આપણે બોલીએ ત્યારે નવ દિવ્ય તત્વો અર્યન સિદ્ધાચાર્ય ઉપાધ્યાય દર્શન જ્ઞાન ચારિત્ર તપ એ આપણી સામે આવે અને સિદ્ધ ચક્ર જયારે આપણે શબ્દ બોલીએ છીએ ત્યારે આપણે એક સિદ્ધ ચક્રનો કન્સેપ્ટ જે આપણે યંત્રના રૂપમાં જોતા હોઈએ કે ધીરાસરની અંદર નવપદની જેને આપણે કટ્ટાજી કહીએ કે નવપદ કહીએ એની જે એક આકૃતિ હોય છે એને આપણી સામે ઊભું થાય છે. આ બે એક્ચ્યુઅલમાં જે છે એકબીજા સાથે સંકળાયેલા છે કારણ કે સિદ્ધ ચક્રની અંદર પણ મહત્વપૂર્ણ રીતે સેન્ટરની અંદર તો આ નવપદ જ છે. એટલે આરાધના એ નવપદની કરવાની છે. એની સાથે સાથે જૈન પરંપરાની અંદર જ્યારથી તંત્રા સિસ્ટમ અને મંત્રા સિસ્ટમ અને યંત્રા સિસ્ટમ આ ત્રણ સિસ્ટમ જૈન પરંપરાએ આરાધના માટે એડોપ્ટ કરી એટલે ત્યારથી જે છે એ નૌપદની ઓળી એટલે સિદ્ધ ચક્ર અને સિદ્ધ ચક્ર એટલે મંત્ર તંત્ર અને યંત્ર આનું એક કોમ્બિનેશન સર્જાયું અને એની આરાધના ચાલુ થઈ. સામાન્ય રીતે આપણે ત્યાં એવી એક પારંપરિક માન્યતા છે કે આપણે ત્યાં જે પૂર્વો હતા હવે પૂર્વોને આપણે પૂર્વોના નામો મળે છે 14 પૂર્વોના એપની અંદર 10મો જે વિદ્યા પ્રવાદ પૂર્વ કે વિદ્યાનું વિદ્યાનુવાદ પૂર્વ એ પૂર્વમાંથી આ સિદ્ધ ચક્રજીનું ઉદ્ધરણ મહાપુરુષોએ કર્યું અને લોકોના કલ્યાણના માટે અલબત્ત આ તત્વ જે છે એ રહસ્યભૂત તત્વ છે તે છતાં પણ લોક કલ્યાણના માટે એને બધા લોકો એની આરાધના કરી શકે એના માટે આચાર્ય ભગવંતોએ એને સુલભ બનાવ્યું અને આરાધના કરી શકાય એવા રૂપની અંદર એને પ્રસ્તુત કર્યું. અલબત્ત કોઈ પણ આરાધના કોઈ પણ સાધના ગ્રહસ્થ વ્યક્તિ જ્યારે કરે છે ત્યારે એના મનમાં આ જીવનની અંદર એની જે મુશ્કેલી હોય જે તકલીફો હોય એ દૂર થાય એવો ભાવ પણ રહે છે. પારંપરિક રીતે આપણા જૈન સંસ્કારો હોવાથી અને જૈન ધર્મનો મૂળ હાર્દ જે છે એ મુક્તિનો છે, મુક્ત થવાનો છે. તો મુક્ત થવા માટેના જે બંધનો છે એ બંધનો વધે નહીં, બંધનો આપણે વધારીએ નહીં અને આપણી મુક્તિની યાત્રા ચાલુ રહે. પણ જીવન બંધન વગર શક્ય નથી કારણ કે પદાર્થ જ્યારે જીવનમાં આવે, વ્યક્તિ જ્યારે જીવનમાં આવે ત્યારે આપણું જીવન ક્યાંક ને ક્યાંક બંધાતું હોય છે. એટલે માણસને જીવનની અંદર જે સમસ્યાઓ સર્જાય, પ્રોબ્લેમ્સ આવે તો એને થોડીક એક સપોર્ટ સિસ્ટમ જોઈતી હોય. બધા જ પ્રોબ્લેમ બધી સમસ્યાઓ માણસ જાતે હલ નથી કરી શકતો. ત્યારે સૌથી પહેલા પ્રયત્ન એ કરે કે જે મારા જાણીતા લોકો છે એની પાસે હું હેલ્પ માંગુ.
ત્યાંથી પણ જોઈતી હેલ્પ નથી મળતી એટલે માણસ અજ્ઞાત તત્વો તરફ દોરવાય છે અને અજ્ઞાત તત્વોની સાથે એ પોતાનું અનુસંધાન કરે છે. મંત્ર તંત્ર અને યંત્ર આ સિસ્ટમને આપણે જો સમજીએ, ખાસ કરીને મંત્રની સિસ્ટમ જે છે, માણસ જે જીવે છે એની અંદર ડગલે ને પગલે એને ભયનો સામનો કરવો પડે છે. એટલે સૌથી પહેલા એને એક મનમાં ભાવ એવો પેદા થાય કે હું મારું રક્ષણ કેવી રીતે કરું. માણસ જન્મે છે ત્યારથી જે કેટલીક સંજ્ઞાઓ, જે એની બેઝિક ગોનાર્સ આપણે કહીએ, એમાં એક ભય હોય છે અને એક આહારની સંજ્ઞા હોય, બીજી બાજુ એને ભયની સંજ્ઞા હોય, અને ભયની સંજ્ઞાના કારણે એને સુરક્ષા જોઈએ, સેફ્ટી જોઈએ. એટલે જન્મથી લઈને માણસ હંમેશા એના બધા જ પ્રયત્નો મોટા ભાગે જે છે એ પોતાના સર્વાઈવલ માટે, અને સર્વાઈવલની સાથે જોડાયેલી જે એક સેન્સ છે કે હું ભયથી મુક્ત બનું, કોઈ પણ જાતના ભય મને ન રહે, એના માટે નો એક પ્રયત્ન એ કરતો હોય છે. એટલે આપણે ત્યાં આપણા આચાર્ય ભગવંતોએ એ સપોર્ટ સિસ્ટમ તરીકે મંત્રોની એક વ્યવસ્થા ઉભી કરી. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, મનન કરવાથી, જેનું સ્મરણ કરવાથી તમારા મનમાં રહેલા ભયો દૂર થાય. ભયો, ડરની સેન્સ, ફિયરની સેન્સ બહારથી જોઈ છે એવું નથી હોતું. બહારના ભયોને તો આપણે પહોંચી પણ વળીએ, પણ જે અંદરમાં ભયો છે એવા ઘણા બધા ભયો, આપણે જેને ફોબિયાસ કહીએ આજની ભાષામાં, મોર દેન 100 ફોબિયાસ જે છે એ તો મનોવિજ્ઞાને શોધેલા છે. કોઈ ને કોઈ ફોબિયાસની સાથે આપણે જીવતા હોઈએ, અને જ્યાં સુધી મનમાં ભય હોય ત્યાં સુધી નથી આપણે કોઈ પણ જાતના મટીરિયલ હેપીનેસ, ભૌતિક સુખનો અનુભવ કરી શકતા, કે કોઈ પણ જાતની આધ્યાત્મિક અનુભૂતિ પણ ભયની હાજરીમાં આપણે કરી શકતા નથી. એટલે ભયથી મુક્ત થવા માટેની બધી જ આરાધના, બધી સાધના મૂળભૂત રીતે અભય બનવા માટેનો આ એક કોઈક માર્ગ છે. અને સિદ્ધ ચક્રજી નવપદ એનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન આપણા માટે વ્યક્તિગત જો કોઈ હોઈ શકે તો એ આપણને અભય બનાવે છે, એ આપણને અભય પ્રદાન કરે છે. નવપદના પ્રવચનોની અંદર આપણે એ વસ્તુને વિસ્તારથી જોઈશું, પણ આ આખી આરાધના કરીને આપણે અનુભવવાનું છે શું? આપણે અનુભવવાના છે અભયનો ભાવ અંદરમાં અનુભવવાનો છે. આપણને બધાને ખબર છે કે જ્યાં સુધી આપણે અંદરમાં અભયનો ભાવ અનુભવ નથી કરતા ત્યાં સુધી આપણી કોઈ પણ ધર્મ આરાધના એ સાર્થક થતી નથી. અભય નથી હોતો, ભય હોય છે માટે આપણે આનંદને મહેસૂસ નથી કરતા, પ્રસન્નતાને મહેસૂસ નથી કરતા, અને હંમેશા એક વેક્યુમ, એક ખાલીપો આપણને અંદરમાં મહેસૂસ થયા કરે છે. ભલે ધર્મ આરાધના આપણે કરીએ છીએ, રૂટીન આપણે જે કંઈ પૂજા પાઠ, સામાયિક પ્રતિક્રમણ, સ્વાધ્યાય કરતા હોઈએ, તે છતાં પણ ભીતરનું જે વેક્યુમ છે એમાંથી આપણે બહાર આવી શકતા નથી, અને ઘણી વખતે એ વેક્યુમ આપણને બહુ જ પરેશાન કરે છે. એટલે હવે આપણે આપણી આરાધનાનું લક્ષ્ય જો અભયની પ્રાપ્તિને બનાવીએ કે મારે અભય પ્રાપ્ત કરવું છે, અભય થવું છે, અને આપણે ત્યાં તો આનંદગંજી જેવા મહાપુરુષોએ કહ્યું છે કે કોઈ પણ દ્વારામાં આરાધના કરવી હોય તો એનું પહેલું કદમ, પહેલું પગલું જે છે એ અભયનો અનુભવ છે. સેવન કારણ પહેલી ભૂમિકા અભય અદ્વેષ અખેત. તમે અભયને જો મહેસૂસ કરો તો જ પરમાત્માની આજ્ઞાનું અનુસરણ અથવા તો પરમાત્માએ જે બતાવેલો ધર્મનો માર્ગ છે એ માર્ગ ઉપર તમે થોડુંક પણ ચાલી શકો, જ્યાં સુધી અભયનો ભાવ અંદરમાં ન આવે. કારણ કે અભયનો ભાવ અહિંસા સાથે જોડાયેલો છે અને અહિંસાનો ભાવ મૈત્રી ભાવ સાથે જોડાયેલો છે. એટલે જ્યાં સુધી મૈત્રીનો ભાવ અંદરમાં ન જાગે અને મૈત્રીની પરાકાષ્ઠા જે છે તમામ જીવો સાથે મૈત્રીનો ભાવ, નવપદની આરાધના સાથે ડગલે ને પગલે મૈત્રીનો ભાવ જોડાયેલો છે, એ આરાધનાની સાથે વણાયેલો છે. પછી આરાધના આપણે અરિંદ પદની કરીએ કે તપ પદની કરીએ, દરેક આરાધનાની અંદર
મૈત્રીનો ભાવ જે છે એ મણકાઓમાં જેમ એક દોરો અનુસ્યુત થાય છે અને માળા બને છે. મણકામાં જ્યાં સુધી દોરો પરોવાય નહીં ત્યાં સુધી માળા થતી નથી. તો આપણે આરાધનાની એક માળા જો બનાવવી હોય તો એની અંદર કયો દોરો આપણે અનુસ્યુત કરશું, કયો દોરો એને એની અંદર એ બધા મણકા પરોવીશું, તો એ દોરો હશે મૈત્રી ભાવનો, એ દોરો હશે અહિંસાના ભાવનો, એ દોરો હશે અભયના ભાવ. ભય મુક્ત બનીએ તો જ ધર્મનો સ્પર્શ આપણને થઈ શકે, આપણે એનો સ્પર્શ કરી શકીએ. એટલે આ સિદ્ધ ચક્રની આરાધના, નવપદની આરાધના. તો ઘણી વખતે ભયથી મુક્ત બનવા માટે ડિસ્ટર્બ કરનારા પરિબળોને આપણે ઓળખવા પડે. એટલે આપણા મહાપુરુષોએ કોઈ પણ સાધના, કોઈ પણ આરાધના કરવા માટે ના જે કેટલાક સપોર્ટ ફેક્ટર્સ બનાવ્યા છે એમને, કે જેનાથી તમને તમારી આરાધનાની અંદર સપોર્ટ મળે, તમારી આરાધનામાં તમને પ્રેરણા મળે, પુશબેક મળે તમને. અને એના માટે જૈન ધર્મની અંદર કોઈ પણ આરાધના તપની સાથે જોડાયેલી છે. એટલે જાત જાતના તપોનું વિધાન અથવા તો તપોના માટે આપણા આચાર્ય ભગવંતોએ આપણને માર્ગદર્શન આપ્યું છે. તપ કરવું એટલે તાપના તપ, આપણી ડિઝાયર્સ, આપણી ઈચ્છાઓ થોડીક શાંત થાય, ઓછી થાય, અને આપણું શરીર અને આપણી ઇન્દ્રિયો. કારણ કે ડિઝાયર્સ જાગે છે આપણા મનની અંદર, ડિઝાયર્સ જાગે છે ઇન્દ્રિયોના કારણે, ઈચ્છાઓ જાગે છે શરીર અને ઇન્દ્રિયોના કારણે, અને એમાં જ્યારે મન સાથે એની સાથે જોડાય છે એટલે એ ઈચ્છાઓ પ્રમાણે થવું જોઈએ એવો આપણો એક આગ્રહ, અને ઈચ્છાઓ પૂરી થવી જ જોઈએ. એ ઈચ્છાઓ ઓછી કેમ થાય? ઈચ્છાઓને ઓછી કરવા માટેનો માર્ગ જે છે એ તપનો માર્ગ છે. તપ સિવાય ઈચ્છાઓ ઓછી થતી નથી. એટલે ઈચ્છા નિરોધસ તપ, આવી એક વ્યાખ્યા આપણે ત્યાં કરી. ઈચ્છાઓ ઓછી કરીએ, ડિઝાયર્સ ઓછી કરીએ. તો ડિઝાયર્સ ઓછી કરવા માટે શું કરવું પડે? તો જે પાંચે ઇન્દ્રિયો જે છે આપણી, ફાઇવ સેન્સ ઓર્ગન્સ જે છે, એની જે ડિમાન્ડ્સ છે એને આપણે કંટ્રોલ કરવું પડે. એટલે ખાસ કરીને કેટલાક દિવસો આપણે ત્યાં ફિક્સ કરવામાં આવ્યા આરાધના માટેના, અને એની અંદર નવપદની ઉપાસના માટે. આમ તો નવપદની ઉપાસના તમે કોઈ પણ દિવસે કરી શકો, કોઈ પણ મહિનામાં કરી શકો, કોઈ પણ વર્ષમાં કરી શકો, પણ તે છતાં પણ જ્યારે રિચ્યુઅલિસ્ટિક વેમાં કશું જ કરવાનું હોય તો એની સાથે કેટલાક વિધિ નિષેધ, ડુ અને ડોન્ટ્સ જોડાતા હોય છે. એટલે નવપદની આરાધના સાથે એ આરાધના માટે પર્ટિક્યુલર દિવસો જે છે એ જે દિવસોની અંદર જે આરાધના કરવાની છે એ આરાધના વધારે સારી રીતે કરી શકીએ, આપણને વાતાવરણની અંદર જે તત્વો છે એના તરફથી પણ આપણને સપોર્ટ મળે, એટલે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના દિવસો અને આસો મહિનાના શુક્લ પક્ષના દિવસો. સામાન્ય રીતે ભારતીય પરંપરામાં આ બે મહિના અને એના દિવસો જે છે એ શક્તિની ઉપાસનાના દિવસો છે. શક્તિ એટલે એનર્જી, જે કે યુનિવર્સલ એનર્જી છે, કોસ્મિક એનર્જી છે, એ એનર્જી સાથે ટ્યુનિંગ કરવા માટેના આ દિવસો છે. આ દિવસોની અંદર જો માણસ એ એનર્જી સાથે ટ્યુનિંગ કરવાનો પ્રયાસ કરે, પ્રયત્ન કરે, તો એ બહુ જલ્દીથી એ એનર્જીને રિસીવ કરી શકે. એટલા માટે ઉપાસનાના પર્વો એ દિવસો સાથે જોડાયેલા છે. તો આપણા આચાર્ય ભગવંતો એ પણ જે છે એ નવ દિવસ, અલબત્ત શક્તિની ઉપાસનાના દિવસો એ જ્યાં પૂર્ણ થવા આવે છે ત્યારે જૈન પરંપરાની આ નવપદની ઓળીની આરાધનાના દિવસો પ્રારંભ થાય છે. આવું થોડુંક આપણને જુદાપણું મળે એટલે દિવસો જે છે એ જુદા પડે છે, પણ મૂળ આ આખું પખવાડિયું જેને આપણે કહીએ, આ આખું એક ફોર્ટનાઇટ, ચૈત્ર સુદ પક્ષ કે આસો સુદ પક્ષ, એ આરાધનાના દિવસો માટે, ખાસ કરીને નવપદની આરાધનાના દિવસો માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે. અને એની અંદર આરાધના કરવા માટે ફિઝિકલી આપણે થોડાક અપ્રમત્ત રહેવું પડે, આળસને છોડવી પડે,
અને શારીરિક રીતે કારણ કે જાપની સાધના કરવાની છે તો એ શાંતપણે બેસીને સ્થિરપણે કરવાની છે અને સ્થિરતા માટે સ્વસ્થતા માટે અને મનની એકાગ્રતાના માટે જૈન પરંપરા એમ માને છે કે આહારનો બહુ જ એક મોટો રોલ આપણા જીવનમાં હોય છે. આપણે જે ભોજન કરીએ છીએ, આહાર કરીએ છીએ, અલબત્ત સર્વાઈવલના માટે પણ આહાર એક આવશ્યક છે, પણ આપણી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓને ઉત્તેજિત કરવા માટે પણ આહારનો પોતાનો એક મોટો રોલ રહેલો છે. અને આહાર વગર સર્વાઈવ થવું શક્ય નથી, તો સર્વાઈવ પણ થવું છે આપણે. અને આપણે કંઈક સાધના કરવી છે, કંઈક આરાધના કરવી છે, એટલે આપણી ડિઝાયર્સ જે છે એને કંટ્રોલ કરવો છે અને ભયથી મુક્ત થવું છે. તો એના માટે તમે ઓછામાં ઓછું ભોજન કરો, એવું ભોજન કરો કે જે તમને સપોર્ટ આપે, તમને સહાયક બને, અને એની સાથે સાથે તમારું મન જે છે એની અંદર એ ભોજનની બહુ વધારે પડતી ડિમાન્ડ ન કરે, કે મન એમાં આસક્ત ન બને. એટલે વૃક્ષ શુષ્ક આવું ભોજન જેને આપણે આયંબિલ કહેતા હોઈએ, નોન ઓઇલી, નોન સ્પાઇસી, નોન ડેરી પ્રોડક્ટ વાળું ભોજન, અને એ ભોજન પણ એક જ સમયે તમે કરો, અને એ રીતે આ એક આયંબિલની વ્યવસ્થા. એની સાથે સાથે તમને જરા પણ વેક્યુમ મહેસૂસ ન થાય એટલા માટે આપણા આચાર્ય ભગવંતોએ કેટલીક આરાધનાઓ જોડી, એના માટેના ખમાસમણ, એના માટેનો કાયોસર્ગ, એના માટેનો જાપ, આ બધી વાતો સાથે જોડીને દૈનિક જે ધર્મક્રિયાઓ છે, પ્રતિક્રમણ વગેરે, દેવવંદન વગેરે, જેનાથી હૃદયનો ભક્તિનો ભાવ પણ આપણામાં પ્રગટ થાય, એ ભાવ વધે, અને એની સાથે સાથે એક ક્ષમાનો ભાવ, મૈત્રીનો ભાવ એ પણ પ્રગટ થાય. એટલે બાહ્ય ક્રિયાઓ દ્વારા આપણા વિચારોને મોલ્ડ કરવાનો, વિચારોને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા, એમાં આપણી બાહ્ય ધર્મ ક્રિયાઓ આપણને સહાયક બને છે. અને બીજું મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય અથવા તો લક્ષ્ય જે બતાવ્યું છે કે ધ્યાન કરવાનું, નવપદનું ધ્યાન, જાપ અને ધ્યાન. જાપ એટલે જે આપણે મંત્ર જાપ કરીએ, માળા ગણતા હોઈએ, એને આપણે જાપ કહેતા હોઈએ. જાપથી પછી આગળ વધીને ધ્યાન, કારણ કે અનુભૂતિ જે છે એ ધ્યાનમાં થાય છે. કોઈ પણ ઉર્જાને, એનર્જીને આપણે ફીલ કરવી હોય, એને મહેસૂસ કરવી હોય, અનુભવ કરવો હોય, તો આપણે ધ્યાનમાં જવું પડે. એટલે નવપદની આરાધના સાથે ધ્યાન, એટલે તપ, જપ અને ધ્યાન, આ ત્રણેય વાતો નવપદની આરાધનાની સાથે મહાપુરુષોએ જોડી અને આપણને એક માર્ગદર્શન એવું આપ્યું. હવે માણસને ઘણી વખતે એવું લાગે કે હું આ બધું કરું પણ મારા જે વર્તમાનના જે પ્રોબ્લેમ્સ છે, સમસ્યાઓ જે છે, જેમાંથી હું પસાર થઈ રહ્યો છું, અને મને મારા મનને ચંચળ કરનારા, સ્થિર કરનારા, ડિસ્ટર્બ કરનારા જે ફોર્સિસ છે, પરિબળો છે, એ જો ઓછા ન થાય તો મારું મન લાગતું નથી કે લાગશે નહીં. એટલે એ મહાપુરુષોએ એની સાથે સાથે એ વાત પણ કરી કે આ તપશ્ચર્યા, આ નવપદની આરાધના અત્યંત પ્રભાવશાળી છે, એનાથી તમારી મનની કામનાઓ, મનની ઈચ્છાઓ પણ પૂરી થશે. અલબત્ત ઉદ્દેશ્ય લક્ષ્ય છે મનની ઈચ્છાઓને સમાપ્ત કરવાનો, મનની ઈચ્છાઓને ઓછી કરવાનો, પણ જ્યાં સુધી એ ઈચ્છાઓ ઓછી ન થાય, સમાપ્ત થતા કદાચ વાર લાગશે, ઓછી ન થાય ત્યાં સુધી સામાન્ય જે ઈચ્છાઓ છે કે જેનાથી તમારું સર્વાઈવલ જરૂરી છે, એ ઈચ્છાઓ તમારી પૂરી પણ થઈ શકે છે. અને એના માટે દિવ્ય પ્રભાવ, દિવ્ય ડિવાઇન એનર્જી જે છે એની સાથે ટ્યુનિંગની એક વાત કરી, અને એ આપણને જચે, આપણા મગજમાં ઉતરે, એટલા માટે એ મહાપુરુષોએ આની સાથે એક શ્રીપાલ અને મૈનાની કથા જોડી. અને શ્રીપાલ અને મૈનાના જીવનના પ્રસંગો, એમના જીવનની ઘટનાઓને સિદ્ધ ચક્રજીના ધ્યાન સાથે, સિદ્ધ ચક્રજીના પ્રભાવ સાથે જોડીને બહુ સરસ રીતે
નૌપદની આરાધનાના નવ દિવસો દરમિયાન શ્રીપાલ અને મૈનાની કથા ઇન્ડિયાની અંદર તો રાસના રૂપની અંદર વાંચવામાં આવે છે, અને એના દ્વારા કઈ રીતે એમને શ્રીપાલની આરાધના કરી અને કઈ રીતે એમને એમના જીવનની અંદર એમના પ્રભાવોનો અનુભવ કર્યો. આપણને પ્રેરણા મળે જ્યારે કોઈ વ્યક્તિના માટે આપણે સાંભળીએ કે એને આવી સરસ રીતે આ સાધના કરી, આરાધના કરી, આવો પુરુષાર્થ કર્યો, આવો પ્રયત્ન કર્યો, તો એને આવું પ્રાપ્ત થયું, એનાથી આપણને એક પ્રેરણા મળતી હોય છે કે આપણે પણ આવું કરીએ, હું પણ આવું કરું. સમસ્યાઓ દરેકની જુદી હોય, પ્રોબ્લેમ્સ દરેકના જુદા હોય, ભય દરેકના જુદા જુદા હોય, પણ દરેકને એમાંથી મુક્ત થવાની ઈચ્છા તો હોય છે. એટલે આ મહાપુરુષોએ એક કથા દ્વારા એક આપણને મેસેજ આપ્યો. પણ ઘણી વખતે એવું બનતું હોય છે કે આપણે મેસેજને પકડી શકતા નથી, માત્ર કથામાં અટવાઈ જઈએ છીએ, અને કથાઓની અંદર જે ચમત્કારનું પાત્ર રહે છે આપણે ત્યાં આગળ સ્ટક થઈ જઈએ છીએ, અને પછી એ કથામાં એક આવતી વાતો, એ ઘટનાઓ, એને માત્ર બૌદ્ધિક રીતે આપણે મૂલવવાની કોશિશ કરીએ છીએ. કથા જે કહેવાતી હોય છે એમાં મહત્વપૂર્ણ વસ્તુ, અને ખાસ કરીને જ્યારે મહાપુરુષો, જ્ઞાની પુરુષો, આચાર્ય ભગવંતો, એ જ્યારે કોઈ કથા કહેતા હોય, એ જ્યારે કોઈ દ્રષ્ટાંત કહેતા હોય, કોઈ એક્ઝામ્પલ આપતા હોય, તો એમનો ઉદ્દેશ્ય જે છે એ કથાની પ્રસ્તુતિ સેકન્ડરી હોય છે, એમનો ઉદ્દેશ્ય હોય છે કે જે લક્ષ્ય છે એનું અલ્ટિમેટ ગોલ તમારો જે છે ત્યાં સુધી એ તમને પહોંચાડે છે. હવે ઘણી વખતે મેસેજ જે છે એ હિડન રહેતા હોય, ઘટનાઓની અંદર છુપાયેલા મેસેજને ઓળખવા અને એને આપણે રિસીવ કરવા, એ જરા બહુ જ થોડીક અઘરી વસ્તુ હોય છે. પણ એ જો આપણે ન કરીએ તો માત્ર કથાની અંદર આપણે અટવાઈ જતા હોઈએ છીએ, અને કથાઓમાં રહેલા આપણને ઇમ્પોસિબલ લાગે એવા ફેક્ટર્સ જે છે એની ચર્ચાની અંદર ઘણી વખતે આપણે ક્યાંક અવિશ્વાસના શિકાર બની જઈએ, આવું કેવી રીતે બની શકે, આવું તો કઈ હતું હશે. ઘટના બની કે ન બની, કેવી રીતે બની, એ બની ગયા પછી એની ચર્ચા કરવી, એની વાતો કરવી બહુ પ્રસ્તુત રહેતી નથી. એ ઘટનામાંથી આપણે શું મેસેજ લઈએ છીએ, આપણે એમાંથી શું મેળવીએ છીએ, એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. અને એના માટે તમારે કઈ પણ ફીલ કરવું હોય, કઈ પણ અનુભવ કરવો હોય, તો ધ્યાન સિવાય કોઈ રસ્તો નથી. કોઈ પણ એનર્જીને ફીલ કરવી હોય, આપણે ઈચ્છીએ કે ઉર્જા જે છે એનું અવતરણ આપણામાં થાય, આપણે એ મહેસૂસ કરીએ, તો ધ્યાનની પ્રક્રિયા એમાં આપણે પસાર થવું પડે, એમાં જવું પડે. ને એટલા જ માટે શ્રી શ્રીવાલ કહા જે ગ્રંથની મેં તમને વાત કરી, એ ગ્રંથના પ્રારંભમાં જ એના રચનાકાર આચાર્ય ભગવંતે કહ્યું કે આ જે નવ પદ છે, અરિયંત વિગેરે, અરિયંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય દર્શન જ્ઞાન ચારિત્ર, અરિયંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતો દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, આ નવ પદ ની આરાધના તમે કઈ રીતે કરશો, તો એમને અલ્ટિમેટ જે કરવાનું છે કે હૃદયને કમળ બનાવીને એમાં ધ્યાન કરવાનું છે. આપણું હૃદય કમળ એટલે કે કોમળ, કમળ એ કોમળતાનું પ્રતીક છે, અને કમળ એટલે કે લોટસ જે છે, આપણે લોટસ પોસ્ચરની પણ વાત કરીએ છીએ, અને જ્યારે જ્યારે કમળની વાત આવે, લોટસની વાત આવે, તો એક અલિપ્તતાનો મેસેજ જે છે એ પણ આપણે મેળવતા હોઈએ છીએ, કે પાણીમાં કીચડમાં એ જન્મે છે પણ એનાથી અભાવ ઉપર રહે છે, અને એની પાંદડીઓ જે છે એ કેટલી બધી કોમળ છે. એટલે આખી નવપદની આરાધના, સિદ્ધ ચક્રજીની આરાધના અને શ્રીપાલ મૈનાની આખી વાર્તાને જો આપણે આ ઉદ્દેશ્યથી જોઈએ કે એમનું વ્યક્તિત્વ સિદ્ધ ચક્રજીની આરાધના કરીને કેટલું બધું કોમળ બનતું ગયું, અને બીજી બાજુ એમનું વ્યક્તિત્વ જે છે એ બધા જ પદાર્થોની પ્રાપ્તિ થઈ, ઘણી બધી વસ્તુઓની પ્રાપ્તિ થઈ, બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ,
ડિફિકલ્ટીસ આવી, પ્રોબ્લેમ્સ આવ્યા, પણ એમાંથી પસાર થયા પછી ઘણું બધું એમને પ્રાપ્ત થયું. જ્યારે નહોતું કશું જ અને જ્યારે સ્ટ્રગલ કરતા હતા, ડિફિકલ્ટીસ હતી ત્યારે, અને પછી જ્યારે ડિલાઇટ આવી લાઈફમાં ત્યારે એમના વ્યક્તિત્વનું એક પાસું અનાશક્તિનો ભાવ. સિદ્ધ ચક્રજીની આરાધનાની ફલશ્રુતિ રિઝલ્ટ શ્રીપાલ અને મહિનાના વ્યક્તિત્વની અંદર આપણે ઘણી વખતે એમને રાજ્ય મળ્યું, એમને વૈભવ મળ્યો, એમને પુત્ર પરિવાર મળ્યો, આ બધી કથાના જે પ્રસંગો છે એમાં આપણે રોકાઈ જઈએ છીએ, સ્ટક થઈ જઈએ છીએ. એમાંથી એમનું જે વ્યક્તિત્વ બન્યું, આખું વ્યક્તિત્વ, અને એ વ્યક્તિત્વની અંદર જન્મજાત આટલું કોમળ વ્યક્તિત્વ કે આટલું અનાસક્ત વ્યક્તિત્વ નહોતું, પણ સિદ્ધ ચક્રજીની આરાધના કરીને શ્રીપાલ અને મૈના આ બંને પાત્રોએ એના વ્યક્તિત્વને જે બનાવ્યું, એટલે એનો અણસાર આપણને આ જ્ઞાની પુરુષ આ શ્લોકની અંદર આપે છે કે ધ્યાન કરતી વખતે ધ્યાન કરવા માટે, ધ્યાનની વાતો આપણે બહુ જ કરીએ છીએ, આપણે ધ્યાન કરતા પણ હોઈએ છીએ, પણ આપણું હૃદય કેટલું કોમળ બન્યું એ ધ્યાનથી, અને કોમળ બનવાની નિશાની એક જ છે કે જ્યારે આપણા હૃદયમાં મૈત્રીનો ભાવ વધે, આપણા હૃદયની અંદર કરુણાનો ભાવ વધે, આપણી મૈત્રી આપણી કરુણા આપણા ફેમિલી મેમ્બર્સ પૂરતી, આપણા ક્લોઝ વન નિયર વન ડિયર વન પૂરતી સીમિત ન રહે, એનું જે છે એરિયા વધતો જાય વધતો જાય વધતો જાય, અને સૃષ્ટિના તમામ જીવો, એ જીવાત્માઓની અંદર પણ દેખીતો મનુષ્ય લોક નહીં, દેખીતા પ્રાણી લોક નહીં, એ સિવાયના પણ સચરાચરમાં જે કઈ સૂક્ષ્મ જીવો છે, અસ્તિત્વ છે જીવોનું, જે અસ્તિત્વ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એવા જીવો સાથે પણ મૈત્રીનો ભાવ આપણો પેદા થાય અને એ ભાવ આપણો જળવાય, એ ભાવ દિવસે દિવસે વધે. શ્રીપાલની આખી કથા, નૌપતજીની આરાધના, સિદ્ધ ચક્રની ઉપાસના, આ બધાનો આપણને જે લક્ષ્ય આપવામાં આવે છે એ લક્ષ્ય આ છે. એટલે આ નવ દિવસો દરમિયાન આંબિલના તપ દ્વારા ખાવા પીવાના પદાર્થોની આસક્તિ આપણે ઓછી કરીએ છીએ, એના માટેનું આપણી જે ચોઈસ, મને આ ગમે આ ન ગમે આવું હોય તો જ મને ગમે, આવી નાની નાની વાતોની અંદર આપણે ડે ટુ ડે લાઈફની અંદર સ્ટક થઈ જઈએ છીએ, અટકી જઈએ છીએ, અને ક્યારેક તો ખાવા પીવા અંગેની નાની નાની બાબતોને લઈને આપણે ગુસ્સો અહંકાર ઈર્ષ્યા આવા નેગેટિવ ફોર્સિસ જે છે એના શિકાર બની જતા હોઈએ છીએ. એટલે એ ખાવા પીવાના પદાર્થોની આસક્તિ થોડીક આપણી છૂટે ઓછી થાય, એટલે એક આંબિલના તપની આખી એક રચના કરી આચાર્ય ભગવંતો એનો મેસેજ આપણને આપ્યો. આંબિલ એટલે તમારે માત્ર રુષ્ક અને શુષ્ક પદાર્થો, કારણ કે તમારી ડે ટુ ડે ની જે એક્ટિવિટી છે, એક્ટિવિટીના માટે બોડીની અંદર ક્ષમતા જોઈએ. કદાચ બિલકુલ ઉપવાસ કરીને તમે બીજી બધી ક્રિયાઓ કરી ન શકો. નૌપદ ઓળીની અંદર તપશ્ચર્યા કદાચ ગૌણ છે, એટલે આંબિલની વ્યવસ્થા સ્વીકારી ઉપવાસની વાત ન કરી, કારણ કે આ ઉપાસનાનું પર્વ છે અને ઉપાસનાની અંદર બોડીનો રોલ, અપ્રમત્ત બોડી એટલે જે બોડીની અંદર આળસ ન હોય, જે બોડી એકદમ અવેર હોય, એનો રોલ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. એટલે આંબિલની વ્યવસ્થા કરીને પછી એમને જાપ અને ધ્યાન, નૌપદની આરાધનાનું હાર્દ જેને આપણે કહીએ, ધ સેન્ટ્રલ આઈડિયોલોજી એ હોળીની આરાધનાની જે છે એ ધ્યાન છે, જાપ છે. નવપદ, નાઇન એન્ટિટીસ જે બતાવવામાં આવેલી છે, આ એવા પદો છે કે જે યુનિવર્સલ છે, આમાં કોઈ વ્યક્તિ નથી પણ એક કન્સેપ્ટ છે, અને કન્સેપ્ટ હંમેશા યુનિવર્સલ હોય. કન્સેપ્ટ અને કોઈ કાળ, કોઈ દેશ, કોઈ સમય, કન્સેપ્ટ એની સાથે જોડાતો નથી. જ્યારે ભીતરની અંદર આપણે કન્સેપ્ટને લઈએ છીએ અને કન્સેપ્ટની સાથે આપણે જ્યારે જોડાઈએ છીએ, વ્યક્તિ સાથે જોડાવાથી એ વ્યક્તિની ઘણી બધી વાતો એ આપણી સમક્ષ ઉભી થાય છે. નો ડાઉટ તીર્થંકર ભગવંતોનું વર્ણન છે,
તીર્થંકર ભગવંતોનો મહિમા છે, એમની કથાઓ છે, એમનું કોન્ટ્રીબ્યુશન છે, એમનો ઉપકાર પણ છે આપણા ઉપર. પણ આરાધના અને સાધનાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વ્યક્તિ ગૌણ થઈ જતી હોય છે. અને જે કન્સેપ્ટ છે એટલે નવ પદ, એ નવ પદોનો નવ પદોનો જે કન્સેપ્ટ છે એની સાથે જોડાવવું, અને કન્સેપ્ટની સાથે જોડાવવું એટલે એને આપણા ભીતરમાં મહેસૂસ કરવું. એટલે નવપદની ઉર્જા, નવપદની એનર્જી, સિદ્ધ ચક્રની ઉર્જા એને આપણે અંદરમાં મહેસૂસ કરીએ. અને એના માટેનો બીજો કોઈ રસ્તો છે નહીં, એ જાપ અને ધ્યાન દ્વારા જ. અંદરનું શુદ્ધિકરણ પણ જાપ અને ધ્યાન દ્વારા થાય, અને અંદરમાં એનર્જી, ઉર્જા, એનું અવતરણ અથવા તો એની અનુભૂતિ એ પણ શુદ્ધિ દ્વારા જ થાય. એટલે ઘણી વખતે આપણે આપણું ડાયટ જો હેવી હોય, ભોજન જો હેવી હોય, તો એને પચાવવા માટે, એને ડાયજેસ્ટ કરવા માટે આપણી ઘણી બધી એનર્જી વપરાય છે, આપણો ઘણો બધો સમય વપરાતો હોય છે. એટલે આ મહાપુરુષોએ તપની વ્યવસ્થા પણ એવી ગોઠવી કે તમે ઓછું ખાઓ, એવા ગરિષ્ઠ પદાર્થો, હેવી ડાયટ ન લો, હેવી ફૂડ ન લો કે જેને ડાયજેસ્ટ કરવા માટે તમારે ઘણો બધો સમય આપવો પડે, તમારા બોડીમાં આળસ વગેરે આવે, અને તમારી આરાધના જે છે એ ડિસ્ટર્બ થઈ જાય એવું ન થાય એટલા માટે એમને ભોજનના એવા પદાર્થો સિલેક્ટ કર્યા. એમાં પણ ચોઈસ આપી કે તમે વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ, આંબિલની સાથે જોડાયેલો આ બે કન્સેપ્ટ છે. તમે જે રસત્યાગ, તમને ટેસ્ટ છે, મને આ ટેસ્ટ જોઈએ, મને આવા ટેસ્ટનું જ ગમે, થોડાક દિવસ માટે આપણે એવો પ્રયત્ન કરીએ અને એ પણ આપણી જાતને આપણે ટ્રેન કરીએ કે મને ટેસ્ટ ગમે છે, બરાબર છે, પણ હું કેમ એક દિવસ, ચાર દિવસ, છ દિવસ ટેસ્ટ વગર કેમ ન ચલાવી શકું, મને જે ટેસ્ટ ગમે છે એના વગર પણ હું ચલાવી શકું, અને જે ટેસ્ટલેસ ફૂડ છે, જેમાં ટેસ્ટ નથી, ઓછો ટેસ્ટ છે, મને ન ગમતો ટેસ્ટ છે, એ ટેસ્ટને પણ હું એન્જોય કરી શકું ફૂડના રૂપમાં. અને બીજી બાજુ ઓછા પદાર્થો, ઓછી વસ્તુઓ એટલે વૃત્તિ સંક્ષેપ, કારણ કે ઘણી વખતે વધારે પડતા પદાર્થો, વધારે પડતી વસ્તુઓ આપણા માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરે છે. કારણ કે વધારે પડતા પદાર્થો હોય એટલે ચોઈસ આવે, અને ચોઈસની અંદર ગૂંચવાડા ઉભા થાય, આ પસંદ કરવું, આ પસંદ કરવું, આ લેવું, આ લેવું. એટલે આંબિલ તપની સાથે વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ, 12 પ્રકારનો જે તપ, 6 બાહ્ય, 6 આભ્યંતર, એમાં બાહ્ય અને આભ્યંતર બંને તપની જે પ્રક્રિયાઓ છે, સિદ્ધ ચક્રની આરાધના, નવપદની આરાધનામાં એ બંને તત્વો, બંને પ્રકારો બહુ સારી રીતે એની સાથે એમને ઇન્ટરવોવેન કર્યા છે, સાંકળી લીધા છે. એટલે આચામ્બલ તપ, આંબિલનું પ્રાચીન નામ છે આચામ્બલ તપ, એટલે પ્રાચીન સમયની અંદર, બહુ જ પ્રાચીન સમયમાં આ આંબિલની જે વ્યવસ્થા હતી એ માત્ર ને માત્ર પાણી અને ભાત એની વ્યવસ્થા હતી, જેને અત્યારે આપણી પરંપરામાં શુદ્ધ આંબિલ તરીકે ગણવામાં આવે છે. અને ઘણા લોકો શુદ્ધ આંબિલ આ રીતે કરતા હોય છે, એનું આખી એક પ્રક્રિયા છે કે કેટલું પાણી અને કેટલા ભાત તમારે લેવાના, એટલે કે એટલા ભાત તમે લો અને એના ઉપર જેટલા તમારે ભાત જોઈતા હોય તમે ભાત એટલા લો, ને એના ઉપર 4 આંગળ પાણી તરે એટલું પાણી, એ ભાત તમારે ખાઈ લેવાના અને એ પાણી તમારે પી લેવાનું, બસ, એ બી એક જ ટાઈમ. અને આ રીતનું જે આંબિલ કરવામાં આવે એને આપણે ત્યાં શુદ્ધ આંબિલ કહેવામાં આવે છે. અને આપણે ત્યાં ઘણી વખતે વ્યક્તિના જીવનમાં જયારે પ્રોબ્લેમ્સ આવે, સમસ્યા હોય, કારણ કે આપણે કર્મોથી ઘેરાયેલા છીએ, કર્મોથી ગાઈડેડ છીએ, આપણા જીવનમાં જે કઈ બને છે એ પૂર્વકૃત આપણા કર્મો એના માટે જવાબદાર છે. એટલે એ કર્મો ક્યારેક બહુ જ પરેશાન કરતા હોય આપણને, તો એ કર્મોથી બચવા માટે આપણે જે પ્રક્રિયાઓ કરવાની છે એના માટે આ પ્રક્રિયા તપની સાથે જપ અને ધ્યાન
એ આપણને બહુ જ સહાયક બને છે. આપણા શરીરના ઉપર એટલે કે આપણી જે ફિઝિકલ આપણી ડિઝાયર્સ છે, શરીરની જે વૃત્તિઓ છે, ખાવાની પીવાની પહેરવાની ઓઢવાની, બોડી સાથે સંકળાયેલી જે વાતો છે, એના ઉપર થોડુંક જો આપણે નિયંત્રણ કરીએ, થોડોક કંટ્રોલ કરીએ, તો કદાચ આપણો આત્મવિશ્વાસ જે છે એ વધે. અને પછી આપણે મનના કંટ્રોલ તરફ જઈએ. શરીરની ઈચ્છાઓ જ્યાં સુધી ઓછી નહીં થાય, ડિઝાયર્સ જ્યાં સુધી ઓછી નહીં થાય, ત્યાં સુધી મન જે છે શાંત નહીં બને, મન પ્રસન્ન નહીં રહે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે લાહા લોહો પવંતે, તમને કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, મનગમતું પ્રાપ્ત થાય છે, જેવું પ્રાપ્ત થયું એટલે તમારી બીજી ઈચ્છાઓ જાગશે. લાભ પ્રાપ્ત થયો તો એનાથી લોભ વધવાનો છે. એટલે ઈચ્છાઓને રિડ્યુસ કરવાની, ધીરે 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 એને રિમૂવ કરવાની છે. પણ કદાચ આપણે કમ્પ્લીટલી રિમૂવ ન કરી શકીએ તો એને ઓછી કરીએ. એટલે આંબિલની તપશ્ચર્યા દ્વારા અને આ નવ દિવસો, શા માટે આજ નવ દિવસો પસંદ કરવામાં આવ્યા, મેં તમને પહેલા જ કહ્યું કે ભારતીય પરંપરાની અંદર આ દિવસો ઉપાસનાના દિવસો છે. કોઈ પણ એનર્જી હોય, નવપદની જે એનર્જી છે, અર્યંત તત્વની જે એનર્જી છે, આરહંત્યની જે એનર્જી છે, એ એનર્જીને આમ તો હેમચંદ્રાચાર્યએ તો એમ પણ કહ્યું છે, નામાકૃતિ દ્રવ્ય ભાવે હિ પુનતસ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અરહત સમુપાસમાય. એટલે અર્યંત તત્વ સાથે તમારે ટ્યુનિંગ કરવું હોય, અર્યંત તત્વની એનર્જી તમારે મહેસૂસ કરવી હોય, તો તમે ગમે ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ એરિયામાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ સમયમાં, કોઈ પણ નામ દ્વારા અને કોઈ પણ આકૃતિ દ્વારા તમે એને મહેસૂસ કરી શકો છો. સર્વસ્મિન ક્ષેત્રે, સર્વસ્મિન કાલે, બધા જ ક્ષેત્રો, બધા જ કાળમાં. પણ એ એનર્જીને તમારે પર્ટિક્યુલર રીતે રિસીવ કરવી હોય, કારણ કે એનર્જીને રિસીવ કરવા માટે થોડીક આપણે આપણી ક્વોલિટી ડેવલપ કરવી પડે, થોડીક આપણી આપણી આપણે આપણી જાતને બદલવી પડે, તો એના માટેની પ્રેક્ટિસ કરવા માટેના આ દિવસો જે બતાવવામાં આવ્યા છે, એમાં ભારતીય પરંપરામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પહેલા આખા ભારતમાં જે વ્યવસ્થા હતી એ કૃષિ આધારિત હતી, ખેતી આધારિત હતી, એગ્રીકલ્ચર ઉપર આખી જીવન વ્યવસ્થા જે છે એ ડિપેન્ડન્ટ હતી. ત્યારે યંત્રો આટલા ડેવલપ થયેલા નહોતા, એટલે ત્યારે પૃથ્વી જે છે, ધરતી જે છે, એનો એક બહુ જ મોટો રોલ હતો. અલબત્ત જેને આપણે ફાઈવ એલિમેન્ટ્સ કહીએ છીએ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આજે પણ એનો રોલ છે. પણ એ વખતની જે આખી લાઈફસ્ટાઈલ અને એ વખતની આખી સમાજ વ્યવસ્થા, એટલે પૌરાણિક માન્યતા એવી હતી કે આ દિવસો જે છે એ દિવસોની અંદર, ચૈત્ર મહિનાના જે દિવસો છે એ દિવસોની અંદર ધરતી જે છે એની સ્થિતિ થોડીક જુદી થાય છે, અને એ દિવસો એ ધરતીને આરામ આપવાના દિવસો છે, અને જ્યારે ધરતી એમાંથી પસાર થાય અને પછી એ ધરતી જે છે એ ફળદ્રુપ બની જાય છે, એ ધરતી એટલી બધી પરિપક્વ બને કે એ ધરતીને થોડાક પણ અનાજ, થોડાક પણ દાણા તમે આપો તો અનેક ગણું તમને આપે. એટલે ભારતના કેટલાક પ્રાંતોમાં, ખાસ કરીને આસામ, ઓરિસ્સા, બંગાળ એ બાજુના પ્રાંતોમાં મિથુન સંક્રાંતિ જ્યારે આવે ત્યારે ધરતીની સાથે જોડાયેલો એક ઉત્સવ જે છે ઉજવવામાં આવે છે. અને મિથુન સંક્રાંતિ એનો સમય થોડોક બદલાતો રહે છે, પણ બહુ પ્રાચીન સમયની અંદર મિથુન સંક્રાંતિ એટલે થોડુંક એ એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ છે કે સૂર્ય જે છે એ કઈ રાશિમાં સંક્રમણ કરે છે, જેને સંક્રાંતિ તરીકે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ. પંજાબ વગેરેમાં તો સંક્રાંતિનો બહુ જ મહત્વ છે. આપણી ગુજરાતી લોકોમાં અને રાજસ્થાની લોકોમાં જેમ બેસતા મહિનાનું મહત્વ છે, બેસતા મહિને આપણે માંગલિક સાંભળીએ, બેસતા મહિને આપણે સ્નાત્ર બનાવીએ, અને બેસતા મહિનાનો દિવસ આપણે સામાન્ય રીતે પવિત્ર માનતા હોઈએ, કારણ કે મહિનાની શરૂઆત થાય છે.
જ્યારે એ લોકો જે છે એ સંક્રાંતિને પવિત્ર માને છે અને સંક્રાંતિના દિવસે શુભ કાર્યો કરે, ગુરુના મોડે માંગલિક સાંભળે. આવી એક પરંપરા આપણે ત્યાં ભારતની અંદર જૈન પરિવારોની અંદર પણ, ઘણા બધા જૈન પરિવારોમાં પણ એ પરંપરા છે. એ આખી જે સંક્રાંતિ જે આવે છે એનો એક ઉત્સવ મનાવવામાં આવે છે અને એ ઉત્સવ એ એન્જોયમેન્ટનો ઉત્સવ છે અને એ ઉત્સવ ધરતીની સાથે સંકળાયેલો છે. આપણે ત્યાં આપણા સાધુ સાધ્વીજી મહારાજ આ જ દિવસો દરમિયાન, એટલે કે જ્યાં ચૈત્રી હોળીના દિવસો છે એમાં 11, 12, 13, 14 અથવા તો 10, 11, 12 આ જે 3 દિવસો છે એ એક કાયોત્સર્ગ વિશેષપણે કરતા હોય છે. એમનું પ્રતિક્રમણ વગેરે બધી આરાધનાઓ કરવા ઉપરાંત એને અચિત રજ ઉડાવવાનો કાયોત્સર્ગ કહેવામાં આવે છે. તો અચિત રજ શું છે? રજ એટલે માટી, ધરતી, ધરતીની અંદર જે માટી છે એના રજકણ જે છે એ રજ જે છે એ સચિત પણ હોય અને અચિત પણ હોય. એટલે સચિત રજના દિવસો પૂરા થયા પછી જે રજ અચિત બને છે એ રજનો સ્પર્શ પણ જે છે એ નુકસાન કરનારો હોવાથી એને ઉડાડવા માટે, એનાથી દૂર રહેવા માટેની પ્રક્રિયા આજે પણ આપણા સાધુ ભગવ સાધુ સાધ્વીજી મહારાજમાં આ પ્રક્રિયા, આ કાયોત્સર્ગ કરવાની પ્રક્રિયા છે. એટલે કદાચ નવપદ ઓળીના આ દિવસો જે આપણા મહાપુરુષોએ નિશ્ચિત કર્યા છે અથવા તો આ દિવસોની અંદર નવપદ ઓળીનું જે આયોજન કર્યું છે એની પાછળ આવા બધા થોડાક રહસ્યો છુપાયેલા છે. અત્યારે કદાચ આપણને એમ લાગે આપણી જે લાઇફસ્ટાઈલ છે, આપણી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અને જે રીતે આપણે જીવીએ છીએ એમાં આ બધી વાતો કદાચ આપણને થોડીક પ્રસ્તુત ના લાગે, ઇરિલેવન્ટ લાગે. તે છતાં પણ આ જે વ્યવસ્થાઓ આપણે ત્યાં બનેલી છે એ વ્યવસ્થાઓ મૂળભૂત રીતે જે અસ્તિત્વમાં આવી છે એની પાછળના આ બધા કારણો હોવાથી અને સાધનાનો માર્ગ, આરાધનાનો માર્ગ એ બુદ્ધિનો માર્ગ નથી પણ શ્રદ્ધાનો માર્ગ છે. એટલે કેટલીક વાતો આ જ દિવસો શા માટે, આવું જ શા માટે, આ જ મહિનો શા માટે, કરવું હોય તો ગમે ત્યારે તમે કરી શકો, કોઈ ના નથી. ઉપાસના, આરાધના તમે ત્યારે કરી શકો, પાર્ટી તમે ગમે ત્યારે આપી શકો, પણ બર્થડેની પાર્ટી બર્થડેના દિવસે અપાય તો જ એનું મહત્વ રહે. એટલે આરાધનાના દિવસો જે નિશ્ચિત થયેલા છે એ દિવસોમાં જો એ આરાધના કરવામાં આવે તો આપણું મન જે છે એની સાથે વધારે સારી રીતે જોડાઈ શકે છે અને જે વાતાવરણ જે છે, એન્વાયરમેન્ટ જે છે અથવા તો એ વખતે વાતાવરણની અંદર જે પરિબળો સર્જાય છે એની અસર, એનાથી સાવ આપણે મુક્ત રહી શકતા નથી. એટલે એ દિવસો જે શક્તિની, ઉર્જાની, ઉપાસનાના દિવસો છે એની સાથે આપણે ત્યાં નવપદની ઉપાસના, કારણ કે અર્યંતની, અર્યંત જેમાં કેન્દ્રમાં છે, નવપદની રચના જેવી રીતે કરવામાં આવેલી છે કે એમાં સેન્ટરમાં અર્યંત છે, એ આરહંત્યની ઉર્જા છે, આરહંત્યની એનર્જી, એને મહેસૂસ કરવા માટે, એને ફીલ કરવા માટે આ દિવસો અને આ દિવસોનું જે વાતાવરણ એ આપણને વધારે સહાયક બને છે. વાત એક જ છે કે આપણે નવપદની આરાધના માટે તપશ્ચર્યા કરવાની છે, આપણા બોડીને થોડીક ટેવ પાડવાની છે, આપણી જીભને થોડીક આદત પાડવાની છે. એટલે જે કેટલીક આપણી આદતો હોય, કેટલીક આપણું રૂટીન હોય, મને આ જોઈએ, આ ખાવા જોઈએ, સવારમાં ઉઠતાની સાથે આવવું જોઈએ, એ બધામાંથી બહાર આવીને આપણે આપણી જાતના ઉપર થોડુંક નિયંત્રણ કરી શકીએ, થોડુંક કંટ્રોલ કરી શકીએ, આવો એક ભાવ છે એ આપણે પેદા કરવાનો છે. કારણ કે અનુશાસન જેને કહીએ, ડિસિપ્લિન જેને કહીએ, એની શરૂઆત ક્યાંથી કરવી? આપણે આપણી જાતથી કરવી પડે. અને આપણે ઘણી વખતે મનના નિગ્રહની વાત કરીએ, મનના અનુશાસનની વાત કરીએ, મનને કંટ્રોલ કરવાની વાત કરીએ, પણ એની શરૂઆત જો આપણે બોડીથી કરીએ અને એની શરૂઆત જો આપણે ઇન્દ્રિયોથી કરીએ, સેન્સ ઓર્ગન્સ જે છે, કારણ કે
ડિઝાયર્સ આપણે ભલે એમ કહીએ કે મનમાં જાગે છે, પણ એમાં શરીર અને સેન્સ ઓર્ગન્સ ઇન્દ્રિયોનો મોટો રોલ છે. એને જો આપણે ફિઝિકલી આપણા શરીરને આપણે ઈચ્છાઓને એ શરીરને જરૂરિયાતોને થોડીક આપણે કંટ્રોલ કરીએ. નીડ અને ગ્રીડ, નીડ એ બોડીનો વિષય છે, શરીરની જરૂરિયાત છે, પણ ગ્રીડ એ મનનો વિષય છે. તો ગ્રીડ અને નીડ વચ્ચેની એક બોટમ લાઈન જો આપણે નક્કી કરી શકીએ તો કદાચ આ આઈમ્બિલની આરાધના દ્વારા આપણને આવી પોતા આપણી પોતાની વ્યક્તિગત રીતે એક નીડ અને ગ્રીડ વચ્ચે બોટમ લાઈન ઉભી કરવાનો પણ આપણને એક ચાન્સ મળે છે. અને બહુ સારી રીતે આપણે આના દ્વારા આ દિવસોની અંદર પ્રેક્ટિસ દ્વારા એ કરી શકીએ. કારણ કે આ સિદ્ધ ચક્રની આરાધના, આ નવપદની આરાધના, જે મહાપુરુષોએ આની વાત કરેલી છે, એ મહાપુરુષોએ આનો પ્રયોગ કર્યો છે, એમને આનો અનુભવ કર્યો છે, અને પછી આ વાત એમને પ્રસ્તુત કરી છે. જ્ઞાની પુરુષો કોઈ પણ વાત જ્યારે કહેતા હોય ત્યારે એમાં એમનો પોતાનો અનુભવ, એમનો પોતાનો એક્સપિરિયન્સ એની અંદર વણાયેલો હોય છે. એટલે અહીંયા આગળ જ્ઞાની પુરુષો અહીંયા આગળ એમ કહે છે કે આ જે સિદ્ધ ચક્ર છે, સિદ્ધ ચક્રના માટે અહીંયા બહુ સરસ વિશેષણ વાપર્યા છે કે એ વિમલ છે, નિર્મલ છે, ઉજ્જવલ છે અને ધવલ છે. શુભ્ર, શુભ્ર એટલે પવિત્ર, ઉજ્જવળ એકદમ પ્રકાશવાન, ત્યાં ક્યાંય કોઈ ડાઘ નથી, કોઈ પણ જાતનો એની અંદર મેલ નથી, અને અત્યંત નિર્મળ. મન જ્યારે આપણું નિર્મળ બનતું જાય, એ મન સ્થિર થતું જાય. જ્યાં સુધી મનમાં નિર્મળતા નથી આવતી ત્યાં સુધી મનની ચંચળતા વધ્યા કરે છે. એટલે આપણે ત્યાં ધ્યાનની પરાકાષ્ઠામાં પણ આપણને ખબર છે કે આપણા તીર્થંકર ભગવંતો અથવા તો કોઈ પણ આત્મા એને પૂર્ણતાની સમય જવું હોય તો એને શુક્લ ધ્યાનમાંથી પસાર થવું પડે. શુક્લ ધ્યાનમાં જાય તો જ એમને કેવળ જ્ઞાન અને વિતરાગતા પ્રાપ્ત થાય. તો શુક્લ શબ્દ જે વાપર્યો છે, એકદમ નિર્મળ, ક્રિસ્ટલ ક્લિયર, કમ્પ્લીટ જે છે એ ટ્રાન્સપરન્સી સાથે, મનમાં જ્યારે એબ્સોલ્યુટ ટ્રાન્સપરન્સી આવે ત્યારે એ મન જે છે એનું ધ્યાન શુભ્ર બને છે, શુક્લ બને છે. આપણે આપણા મનને થોડું થોડું નિર્મળ કરતા જઈએ અને એ મનને થોડું થોડું પવિત્ર કરતા જઈએ, અને એના માટે આ આખી સપોર્ટ સિસ્ટમ જે છે, તપની, જપની અને ધ્યાનની સપોર્ટ સિસ્ટમ, કારણ કે આપણી આખી આરાધના જે છે એનું લક્ષ્ય શુદ્ધિકરણનું છે. આપણે આપણી જાતને, આપણા મનને શુદ્ધ પણ કરવું છે, અને આપણી જે વૃત્તિઓ છે, આપણી જે ઈચ્છાઓ છે, આપણું જે એક વલણ છે, એટીટ્યુડ છે, એને ઉર્ધ્વ પણ કરવું છે. એટલે શુદ્ધિકરણ, અલ્ટિમેટલી વિશુદ્ધિકરણ, આ આખી પ્રક્રિયા. શરીરના લેવલથી આપણે શુદ્ધ બનીએ, વિચારોના લેવલથી આપણે ઉર્ધ્વ બનીએ, વિચારોથી આપણે ઉર્ધ્વ બનીએ. આપણા વિચારો હંમેશા ઉર્ધ્વ એટલે સારા વિચારો બને, મૈત્રીના વિચારો બને, કરુણાના વિચારો બને, કોઈ પણ જીવાત્માને મારાથી દુઃખ થાય એવું વર્તન હું ન કરું, એ વિચારોનું ઉર્ધ્વીકરણ છે. અને અલ્ટિમેટલી આપણું સમગ્ર જીવન જે છે એ વિશુદ્ધ બને, જેને આપણે આપણું અસ્તિત્વ કહીએ, આત્મા કહીએ, એની વિશુદ્ધિની યાત્રા. એટલે શુદ્ધિકરણ, ઉર્ધ્વીકરણ અને વિશુદ્ધિકરણ, આ આપણી જે યાત્રા જે છે એનો આરંભ આ નવપદની સાધના દ્વારા, કે નવપદની સાધનાની અંદર આપણે ડૂબીને
નોપતની સાધનાનો નોપતની આરાધનાનો અનુભવ કરીને બહુ સારી રીતે આપણે કરી શકીએ. એનાથી કર્મોની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા આપણે કર્મની પ્રક્રિયામાં કર્મ ફિલોસોફીમાં માનીએ છીએ. નિર્જરા થવી એટલે સહજ રીતે કર્મો કરી પડે. મને લાગે છે કે નિર્જરા શબ્દ જૈન પરંપરાનો એક એક્સક્લુઝિવ શબ્દ છે, એક્સક્લુઝિવ કન્સેપ્ટ છે. અને સહજતાથી જે કંઈ થતું હોય એકદમ સહજતાથી નેચરલ વે ની અંદર નિર્જરા નેચરલ વે માં થતી હોય છે. એટલે આપણે ત્યાં તપસા નિર્જરા ચ આવું સૂત્ર તથા સૂત્રની અંદર આવું એક સ્લોગન આપ્યું છે, સૂત્ર આપ્યું છે. તો તપશ્ચર્યા દ્વારા નિર્જરા થાય, બાહ્ય તપ દ્વારા જે છે એ આપણી ડિઝાયર્સ આપણી ઈચ્છાઓ એની નિર્જરા થાય, અને આભ્યંતર તપ દ્વારા એટલે કે ધ્યાન દ્વારા, સ્વાધ્યાય દ્વારા, જાપ દ્વારા, ધ્યાન દ્વારા. સ્વાધ્યાય એટલે નૌપદમય બની જઈએ, નૌપદના જ વિચારો કરીએ, અરિયત પરમાત્માના વિશે ચિંતન કરીએ, અરિયત પરમાત્મા વિશે વાત કરીએ, આપણે આપણા મનમાં એના જ વિચારો આવે એટલે એ આપણું મન જે છે સ્વાધ્યાયમય બની જાય છે. અને જયારે પણ હોઠો ઉપર અરિયત પરમાત્માનું સ્મરણ હોય, નૌપદનું સ્મરણ હોય, એટલે આપણી ભાષા આપણા શબ્દો જે છે એ પણ અરિયતમય બની જાય છે, નૌપદમય બની જાય છે. અને મન જે છે એ ધીમે 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 શાંત થતું જાય, અને આપણું જે અસ્તિત્વ જે છે એ અરિહંતની ઉર્જા સાથે આપણે થોડીક એકાત્મતાનો અનુભવ કરીએ. થોડીક ક્ષણો માટે એવું કદાચ નહીં પણ બને, નથી બનતું કે 24 અવર્સ આપણે અરિહંત પરમાત્માની સાથે જોડાયેલા રહીએ. એના માટે હજુ આપણે આપણા હૃદયને થોડુંક વધારે શુદ્ધ કરવું પડશે. આ હૃદય હજુ બી કમળ જેવું નથી, એટલું કોમળ નથી બન્યું, અને એટલું અલિપ્ત પણ નથી બન્યું. જે દિવસે આપણે આપણી જાતને વોચ કરીએ, આપણા મનને વોચ કરીએ, અલિપ્તતા આપણી વધતી જશે, અને એ અલિપ્તતા વધવાની સાથે સાથે હૃદયમાં કોમળતા જાગશે. ઘણી વખતે આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન પણ આપણે અલિપ્ત થઈ જઈએ છીએ વ્યક્તિથી. એક વ્યક્તિ નથી ગમતી આપણે, મારે એની સાથે કોઈ વ્યવહાર નથી રાખવો, મારે એની સાથે કોઈ સંબંધ નથી રાખવો, આવો ભાવ પણ પેદા કરી દઈએ, અને આપણે માની લઈએ કે હું એનાથી અલિપ્ત છું, એનાથી દૂર રહું છું. પણ ત્યાં આગળ કદાચ તમે ડિસ્ટન્સ કરી લીધું, પણ એ અલિપ્તતા નથી, કારણ કે એની સાથે કોમળતા નથી. એ જીવાત્મા પ્રત્યે દ્વેષ છે, અરુચિ છે, અણગમો છે, ક્યાંક હર્ટની ફિલિંગ્સ છે. તો એ રીતે આપણે જે છે અલિપ્ત થઈ શકતા નથી. શ્રીપાલ અને મૈનાની કથા બધાને ખબર છે, વાંચતા પણ હોય છે ઘણી વખતે લોકો ખાસ કરીને આ દિવસો દરમિયાન. પણ આપણે ઘણી વખતે એમાંથી જે મળતો મેસેજ જે છે એને આપણે ભૂલી જઈએ છીએ, એને આપણે સામે રાખતા નથી. એટલે આ સમગ્ર આરાધના દરમિયાન જે છે નૌપદની આ આરાધના 9 દિવસો આપણા, એમાં આપણે એક જ લક્ષ્ય આપણે રાખીએ કે આ 9 દિવસો દરમિયાન આંબિલથી જેમ શરીરની શુદ્ધિ થાય, એમ સિદ્ધ ચક્રજીના જાપ દ્વારા, નૌપદના જાપ દ્વારા મારે મારા વિચારોની શુદ્ધિ કરવી છે, મનની શુદ્ધિ કરવી છે, અને અલ્ટિમેટલી મારે એ પરમ તત્વની ઉર્જા જે છે એનો અનુભવ કરવો છે, અને એના માટે મારે ધ્યાનમાં જવું છે. એટલે તપ, જપ અને ધ્યાન આ ત્રણેયની સાથે જ્યારે નૌપદની આરાધના કરવામાં આવશે તો એ આરાધના ખરેખર એક સંતોષકારી બનશે. આરાધના આપણે કંઈ એક અચીવમેન્ટ તરીકે નથી કરવાની, પણ એક એક્સપિરિયન્સ આપણે કરીએ, અટેઇનમેન્ટ તરીકે અંદરમાં મહેસૂસ કરીએ, અંદરમાં આપણે અનુભવ કરીએ, એ માટે આપણે આરાધના કરવાની છે. આજે આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે એટલે 1 કલાક જેટલો સમય એને લીધો છે. આવતીકાલથી તો મને લાગે છે કે આપણે 1.5 કલાકના પ્રવચનો રાખેલા છે નૌપદની આરાધના માટેના. એટલે અહીંયા આગળ આજનું પ્રવચન, આજનો સ્વાધ્યાય હું પૂરો કરું છું. પ્રશ્નો કંઈ હોય તો આપણે લઈએ.
કોઈ કમિટી મેમ્બર્સ કે સ્વાધ્યાય કમિટી મેમ્બર થાય તો કોઈને કઈ પ્રશ્ન હોય તો બરાબર છે પૂછો. હજી આપણી પાસે 5-7 મિનિટનો ટાઈમ છે તો તમે પૂછી શકો છો. કંઈ પણ તમારે કોઈ પણ પ્રશ્નનું સમાધાન જોઈતું હોય તો લાગે છે કોઈને કઈ પ્રશ્ન નથી લાગતો. આપણે પરમાત્માની ભક્તિની એક નાનકડી સ્તવના કરી લઈએ. આપણે આપણી પાસે 5-7 મિનિટનો સમય છે તો આપણે પરમાત્માની ભક્તિની એક સ્તવના કરી. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા મનડું માની જા. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા મનડું માની જા. જો આ મનડું માની જાય મારું દિલડું માની જાય. પ્રભુ મારી તારા માર્ગ જાવું જો આ મનડું માર્ગ જાણું પંથે ચાલુ ધીરજ ખોટી જા ઇન્દ્રાણે પંથ ભૂલ્યો હું દિલડું ત્યાં ભર માય. પ્રભુ તારા માર્ગ જાવું જ્ઞાન ધ્યાન ના શીતલ પાણી મુજે તીના પીવા મોહ મધીરા જામ પીધામે પગલા લડતડ થાય. પ્રભુ મારી તારા માર્ગ જાવું જોવા મનેડું માની જ. ગુરુવર ના સતવાર મળે પણ મુજતી ના જળવા દુર્જન નામે સંગ કર્યાને હાલ બેહાલ થવાય. પ્રભુ મારી તારા માર્ગ જાવું જોવા મનડું માની જ. સહેલ અનંતની સામે ભાળું તોય ના ઉડા. જિંદગીની યાત્રા કેટલી લાંબી છે, હજુ ઘણો બધો લાંબો પંથ કાપવાનો છે, પણ પાકો છે છતાંય ઉડવાનું મન થતું નથી. કારણ કે સોનાને પિંજરે લલચાણું
પંખીડુ ભીખાય પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા મનડુ માની જા મહામાં નવ મર જીવા પંતે બળતા જા સોનાનો સૂરજ ઉગ્યો પણ ગેન નયન ઉભરાય પ્રભુ મારી તારા માર્ગ જાવું જોવા મનડુ માની જા પરમ પુરુષ પરમેશ્વર મળતા જન્મ જન્મ દુઃખ જાય મારા જન્મ જન્મ દુઃખ જાય ભદ્રગુપ્ત હવે માર્ગ ચાલો હે આત્મ હવે માર્ગ ચાલો વેળા વીતી જાય પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા મનડુ માની જા પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ કહેવાયું તો મિચ્છામી દુઃખ સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ તમે બધા આનંદમાં રહેજો બધા પ્રસન્ન રહેજો બસ ખૂબ ખૂબ આભાર ભદ્ર બાહુજી આપ પણ સાતામાં રહેજો અને તમે ખૂબ જ સરસ પૂર્વ ભૂમિકા બાંધી છે અને હવે આપણે વધારે વિચારોના ઉદ્ધવકરણથી સરસ રીતે આરાધના કરીએ જય જીતેન્દ્ર જય જીતેન્દ્ર